namo arihantam namo osita namo amayarya namo uba Chandaya, ve sampasana eso pachhatmukara sano

મહાન દિવસોની આરાધનામાં પરમાર્ પંચમ ગણધર સુદર્મા સ્વામી ભગવંત એમના શિષ્ય જંબુ સ્વામી ને વાત કરી રહ્યા છે કે શ્રમણ ભગવાન મહાવીર અંતિમ સમયે જે બોધ આપીને ઓગણત્રીસ પ્રભુજી કરીને ગયા છે અને એ જંબુસ્વામી સ્વામીના માધ્યમે આપણને સૌને બોધ આપી રહ્યા છે હંમેશા પરમાત્મા યોગ્યતા પાત્રતા જોઈ અને કોઈક વ્યક્તિનું ક્યારેક નામ લેતા હોય છે પણ એના દ્વારા ઘણા પહોંચાડતા હોય છે કદાચ બની શકે આપણું નામ જો ડાયરેક્ટ લે અને કોઈક વસ્તુ એવી કહી દે આપણને ખરાબ લાગી જાય ખોટું લાગી જાય પ્રભુની એ વાત આપણે બરાબર પચાવી ન શકીએ એવું બની શકે ભગવતીજી સૂત્રની અંદર પરમાત્મા મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ને વારે વારે પ્રતિબોધ કર્યા છે એ વાત ને નોંધવામાં આવી છે કે હે ગૌતમ તું એક ક્ષણ નો પણ પ્રમાદ કરીશ નહીં સમયમ ગોયમ મા તો આપણે વારે વારે જ્યારે આ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય તો શું ગૌતમ સ્વામી આખો દિવસ આરામ જ કરતા હશે પુરુષાર્થ કંઈ નહીં કરતા હોય પ્રભુજી કેમ વારે વારે ગૌતમ ટકોર કર્યા કરે કે ત્યારે એની અંદર વાત આવે છે કે ગૌતમ સ્વામી ભગવંતને મનમાં કોઈ પણ સંશય ઉભો થાય કોઈ પણ કારણસર પ્રભુ મહાવીર દેવ પાસે એમને જવાનું થાય ત્યારે ગૌતમ સ્વામી ભગવંત જ્યારે પરમાત્મા મહાવીર દેવની સમીપમાં પહોંચ્યા છે ત્યારે પ્રભુજી પાસે પલાઠી વાળીને ક્યારે પણ બેઠા નથી હંમેશા પગે જાણું અહો શિરે ઉભડક પગે અને નતમસ્તકે પરમાત્મા પાસે હાથ જોડી અને પ્રશ્ન કરે ભૈવ આ બધું કઈ રીતે હોય જે પણ એમના હૃદયમાં પ્રશ્ન ઉભા થતા હોય અને પરમાત્મા એમને જવાબ આપે કહેવાનો ભાવ છે કે આટલી બધી અપ્રમત્તતા એમના જીવનમાં આપણને જોવા મળે કે પરમાત્મા પાસે ક્યારે પલાઠી વાળીને પણ નહીં બેસવાનું એ ગૌતમને પરમાત્મા વારે વારે ટકોર કરે કે હે ગૌતમ તું ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં ત્યારે આ વાત ઉપરથી આપણને અંદાજ આવે ખ્યાલ આવે કે માત્ર ગૌતમ સ્વામીને નહીં પ્રભુજી ઉપસ્થિત બારે પરસદાને સંબોધીને આ વસ્તુ કહી રહ્યા છે પણ એ બારે પરસદાની અંદર યોગ્યતા અને પાત્રતા કોની અંદર છે કે હું વારે વારે કહીશ તો ખોટું નહીં લાગે એ પ્રભુજીને ગૌતમ માં આટલી બધી પરસદા કરોડો દેવતાઓ હાજર હોય ત્યારે તો દેવતાને પણ કહી શકે કારણ કે દેવતાઓ વ્યક્તિમાં નથી હોતા તો એમની પ્રમાદ અવસ્થા જ છે આપણા જેવા કોઈ શ્રાવક શ્રાવિકાને પણ કહી શકતા હતા પ્રભુજી પણ એમને પોતાના કેવળ જ્ઞાનમાં દેખાયું હશે વારે પ્રભુજી મને એટલે ગૌતમ દ્વારા એ બોધ આપણા સુધી એમને પહોંચાડ્યો કે હે જીવ તું ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં કારણ કે જે મનુષ્ય જીવનની અમૂલ્ય ક્ષણો મને અને તમને પ્રાપ્ત થઈ છે એક એક ક્ષણ કિંમતી છે આપણે તો અહીંયા કેટલી મિનિટો કલાકો સુધી ખાલી અનર્થ દંડના પાપો બાંધવા માટે મોબાઈલ ની અંદર લેપટોપ ની અંદર ટેબ્લેટ ની અંદર ટાઈમ પાસ કરતા હોઈએ સમય મળી ગયો ટીવી માં કોઈ કેવી મેચ જોવા માટે બેસી જઈએ અને કલાકો એમાં નીકળી જાય આપણને ખબર જ નથી પડતી આપણા માટે મિનિટ ની કે સેકન્ડ ની તો જાણે કોઈ વેલ્યુ જ નથી અને પ્રભુજી જ્યારે ગૌતમ સ્વામી જેવા પચાસ હજાર શિષ્યના ગુરુ પ્રભુજીના પ્રથમ કહેતા હોય કે ગૌતમ તો ક્ષણ નો પ્રમાદ ન કરતો એમને કેવા પાછળ પ્રભુજી ખોટું નથી કરતા ગૌતમ સ્વામી પણ પ્રમાદમાં હતા કઈ રીતે હતા આપણે પછી વિચારીએ છીએ પરંતુ એના દ્વારા આપણને બધાને પ્રભુજીએ બોધ આપ્યો છે કે હે જીવ તમે ક્ષણનો પણ પ્રમાદ નહીં કરો કારણ કે એક ક્ષણનો પ્રમાદ પણ એટલા બધા અગણિત ચીકણા કર્મ આત્મા ઉપર બંધાવી જાય કે એને છોડતા છોડતા આત્મા પાણી આવી જાય કયા ભૌમાં છૂટશે ક્યારે છૂટશે ખબર નથી માત્ર એ કેવડી ભગવંત જાણે અને એટલે પરમાત્માને સૌને આ બોધ આપો તો ગૌતમ સ્વામીના નામ પૂર્વક બોધ આપ્યો તો અહીંયા સુધર્મ સ્વામી ભગવાન જંબુ સ્વામી ભગવાનને ઉત્તરાધ્યાયન સૂત્રનું ઓગણત્રીસમું અધ્યયન સમ્યક પરાક્રમ એનો બોધ આપી રહ્યા છે એટલે જંબુ સ્વામી દ્વારા આપણને બધાને બોધ આપે છે જંબુ સ્વામી ભગવાન તો એ જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી ગયા પણ એના દ્વારા આ બોધ તમને સૌને આપી રહ્યા છે કે હે જીવ તમે પણ પ્રમાદ નું આચરણ નહીં કરો તમે ખોટા માર્ગે જો ચાલતા માર્ગનો ત્યાગ કરો એટલે કે મિથ્યાત્વનો ત્યાગ કરો સન્માર્ગે તમે આગળ વધો એટલે કે સમ્યકત્વના માર્ગે તમે આગળ વધો તો સૌથી પહેલા તો સમ્યક્વને ધારણ કરવા માટેના પાંચ લક્ષણો બતાવ્યા સંવેગ નિર્વેદ વગેરે અને ત્યારબાદ હવે ઓગણત્રીસ માં અધ્યયન સ્વામી ભગવાન જંબુ છે કે જીવ જો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તો પછી એને હાથ જોડીને બેસી દેવાનું નથી એ માર્ગે એને પુરુષાર્થ કરવાનો છે અને જો સાચી દિશાનો પુરુષાર્થ હશે તો એમ કે છે કે એ જ ભવમાં ક્ષાયિક સમ્યક્તોને પ્રાપ્ત કરી જીવ મોક્ષે પણ પહોંચી જશે પણ કદાચ આ પુરુષાર્થ શરૂ કરતા પહેલા એનું જો આયુષ્ય બીજા કોઈ ભવનું બંધાઈ ગયું તો બની શકે કે ત્રીજા ભવમાં પણ મોક્ષે પહોંચે વધુમાં વધુ પાંચમા ભવે તો અવશ્ય મોક્ષે પહોંચી જાય એવી સુંદર વાતો અહીંયા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહી રહ્યા છે તો એમાં સૌથી પહેલા જંબુ સ્વામીને ઉદ્દેશીને કહે છે સુદર્મા સ્વામી કે હે આયુષ્યમાન મે સાંભળ્યું છે કે જગત પ્રસિદ્ધ કાશ્યપ ગોત્રીય ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ જગત અથવા જીન શાસનમાં સમ્યક્ત્વ પરાક્રમ નામનું અધ્યયન છે સમ્યક્ત્વ યુક્ત જીવ અને એના દ્વારા ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ માટે કરાતું પરાક્રમ એ જીવને આજ ભવની અંદર ક્ષપક શ્રેણીના મંડાણ કરી અને મોક્ષે પહોંચાડે છે પ્રાપ્ત કરી દે છે આ રીતે વાત કરવા દ્વારા હવે સ્વામીને ઉદ્દેશીને કહે છે કે આમાં તોતેર પ્રકારે અલગ અલગ બોલની પ્રસ્તુતિ કરવામાં આવી છે એની અંદર સૌથી પહેલા સંવેગ નામનો બોલ એટલે કે સંવેગ લક્ષણ જીવનું બતાવવામાં આવ્યું છે ગઈકાલે થોડીક વિચારણા આપણે એની ઉપર કરી છે સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે પણ સંવેગ નામનો એક લક્ષણ શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે અહીંયા પ્રશ્ન કરે છે કે ભગવાન સંવેગથી જીવને શું પ્રાપ્ત થાય સંવેગ દ્વારા જીવ કયો ગુણ ઉપાર્જન કરે તો લખેલું છે કે હે શિષ્ય છતાં અહીંયા ફરીથી એનો નિર્દેશ કરવામાં આવે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સંવેદ ધર્મ શ્રદ્ધા વગેરેનું મહત્વ શાસ્ત્રમાં કેટલું બધું બતાવ્યું છે મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા એને ગુણ તરીકે વર્ણવવામાં આવે છે કે મારે જલ્દીમાં જલ્દી મોક્ષે જવું છે મોક્ષે પહોંચવું છે તો એના પાયાના ગુણ તરીકે મારે મજબૂત કરવી પડશે તો જ સમ્યક્ત્વ મજબૂત થશે તો જ સમ્યક્ત્વ નિર્મળ થશે અને એ સમ્યક્ત્વના સહારે જ જીવ મોક્ષ માર્ગે આગળ વધી શકશે ખાલી મોઢાની વાતો એ આપણને મોક્ષે ન પહોંચાડે હૃદયમાંથી ઉઠેલા ભાવો કે મારે મોક્ષ મેળવવો છે આપણે બધા શરૂઆતમાં છે ને ઇન્ડિયા હતા પછી દરેક વ્યક્તિ કારણસર અહીંયા અમેરિકા જેવા દેશમાં આવ્યા કોઈક ભણવાના આશયથી આવ્યા કોઈક જોબ કરવાના આશયથી આવ્યા કોઈક બિઝનેસ કરવાના આશયથી આવ્યા દરેક વ્યક્તિનો અહીંયા આવવા પાછળનો એક લક્ષ્ય હતું કે ઇન્ડિયામાં જે કઈ અત્યારે કમાણી થાય છે જે સંપત્તિ અને સમૃદ્ધિ મળી છે એના કરતા વધારે સંપત્તિ ને સમૃદ્ધિ અમેરિકા આવી જવાથી આપણને લાખો ડોલર મળી જાય અહીંયા આવીને બેસી જાવ હાથ જોડીને તો ભારત છોડી દીધું અમેરિકામાં પહોંચી ગયા એટલા માત્ર થી સંપત્તિ કે સમૃદ્ધિ વધારે મળતી નથી પરંતુ અમેરિકામાં આવી અને એ અમેરિકાના વાતાવરણ અનુસાર મહેનત બધાએ કરવી પડે કોઈક જોબની રીતે મહેનત કરે કોઈક બિઝનેસમાં મહેનત કરે પણ મહેનત તો કરવી જ પડે એના વગર તો સંપત્તિ કે સમૃદ્ધિ વધારે મળી શકવાની નથી અને એ પ્રમાણેનો પુરુષાર્થ જીવે કર્યો અહીંયા આવ્યા પછી તો ચોક્કસ એ સમૃદ્ધિ સંપત્તિ આપણને મળી કે જે આપણો ગોલ હતો કે મને આટલું મળે તો સારું કદાચ એના કરતા વધારે પણ મળ્યું પણ ક્યારે મળ્યું કે જીવે પુરુષાર્થ કર્યો ત્યારે આપણે ધર્મ ઉપર શ્રદ્ધા જાગૃત કરીશું તો જ ધીમે ધીમે આપણે સાચા માર્ગે આગળ વધી શકીશું પણ એ સાચો માર્ગ મળી ગયા પછી હાથ જોડીને બેસી રહેવાય

એક વખત એવો આવશે કે મને મોક્ષ પ્રાપ્ત થઈ જશે તો અહીંયા સંવેદ ગુણથી ધર્મની શ્રદ્ધા આપણને જાગૃત થાય અધર્મ પ્રત્યે આપણો ભાવ દૂર થઈ જાય તૂટી જાય સંસારના ભાવો આપણા બધા હળવા થઈ જાય અને મોક્ષ માર્ગની શ્રદ્ધા એવી મજબૂત બને કે મોક્ષને પ્રાપ્ત કરવા માટે જે કોઈ પુરુષાર્થ શાસ્ત્રમાં બતાવ્યા હોય એ પુરુષાર્થ કરવા માટે જીવ તત્પર બને તો સૌથી પહેલું લક્ષણ ઓગણત્રીસ માં પ્રાપ્ત કરવો છે એ પણ આપણે ગઈકાલે સમય પ્રાપ્ત કરવા માટેના જે પાંચ ગુણ હતા એમાં જોયેલું છે કે જ્યારે જીવને મોક્ષની અભિલાષા પ્રગટ થાય ત્યારે સંસાર ભાવોથી નિર્લેપતા આવે સંસારની તમામ સમૃદ્ધિ તમામ સંપત્તિ તમામ વિષય કસાયના ભોગો વગેરે જેને સંસાર પ્રત્યે સાચો નિર્વેદ ભાવ પ્રગટે એનું એક એક કદમ એની એક એક ક્ષણ મોક્ષ પ્રાપ્ત કરવાની તત્પરતા માટે આગળ વધે સંસારથી વિરક્તતા વધતી જાય કે મારે હવે સંસારના સુખો જોઈતા નથી રત્નાકર પચીસી માં એક નાનકડી સરસ મજાની સ્તુતિ આવે છે મે ભોગ સારા ચિંત વ્યા તે રોગ સમ ચિંત્યા નહીં આગમન ઈચ્છું ધન તણો પણ મૃત્યુને પીછું નહીં મે ભોગ માટે પણ પરમાત્મા ચિંતા કરી છે કે મને આટલી ભોગ સામગ્રી મળી છે હજી વધારે મળે તો સારું અને એના માટે સતત દોડતો રહ્યો સતત પુરુષાર્થ કરતો રહ્યો ભોગ અને ઉપભોગના સાધનો સંપત્તિઓ વસાવતો ગયો ભેગું કરતો ગયો પહેલા નાનકડું એક મકાન હતું એમાંથી મોટું પાંચ બેડરૂમ નું મકાન લીધું પહેલા નાનકડી ગાડી હતી હવે મોટી ગાડી મેં પરચેસ કરી પહેલા આટલો બિઝનેસ હતો હવે એસ્ટાબ્લિશ કરીને આટલો મોટો કર્યો કેમ સતત મને ભોગો વધારે ભોગવવાતા ભોગની સામગ્રીઓ ભેગી કરવી એના માટે સતત મારી પણ હવે પ્રાપ્તિ થઈ ગઈ સાચું સમ્યક્ત્વ આવ્યું એને કહેવાય કે સંસારની ભોગ સામગ્રી વધતી જાય તો એ જીવ દુઃખી દુખી થઈ જાય કે આ બધું મને સંસારમાં ડુબાડી દેશે હું ક્યારે આનાથી છૂટી જઈશ ભગવત મારા પુણ્યના યોગ્ય મને આ મળ્યું છે પણ એની અંદર હું લેપાઈ ન જાઉં પ્રાપ્ત કરું વૈરાગ્ય ભાવ મારો પ્રગટે પરમાત્મા પોતે પણ મોટા રાજમહેલ ની અંદર ઉછરેલા રાજકુમાર હોય છતાં પરમાત્મા જ્યારે સંયમ જીવન લેવા તૈયાર થાય ને તો એક ઝાટકે આ બધું છોડી શકે શું કારણ જન્મતાની સાથે એમને ખબર હતી કે આ બધી ભોગ સામગ્રી સંસારમાં ડુબાડનારી છે એના પ્રત્યે આસક્તિ કરવા જેવી નથી આ જાગૃતિ સતત એમના મનમાં રમતી હતી સતત એના હૃદયમાં એ ભાવ રમતા હતા પણ એમને બીજી બાજુ જ્ઞાન પણ હતું મતિ શુત અને અવધિ ત્રણ જ્ઞાનથી યુક્ત પરમાત્મા હોય અવધિ જ્ઞાનથી જાણતા હતા કે મારા નિકાચિત ભોગાવલી કર્મ બાકી છે ત્યાં સુધી કે આપણને ભયંકર શરીરમાં તાવ આવે કોઈ મોટો રોગ થાય વૈદ પાસે જઈએ વૈદ એવા કડવા ઉકાળા આપણને આપે કે આના વગર તમારો રોગ શાંત થાય એમ નથી અને એ કડવા ઉકાળા લઈને આપણે આવીએ અને એ ઉકાળો આપણે જયારે પીવાનો હોય ત્યારે ચાની ચુસ્કી મારતા મારતા જેમ ચા પીએ રીતે ઉકાળો પીએ એમ બહુ ટેસ્ટી છે મજા આવે છે એક સીપ મારી બીજી સીપ મારી અને આનંદ કરતા કરતા ઉકાળો પેટમાં જાય કે પછી નાક બંધ ફટ દઈને ઘૂટડો નાખી દીધો ને ઉપર ફટફટ પાણી પી લીધું ખબર ન પડવી જોઈએ જીભને કે ક્યારે પેટમાં પહોંચી ગયું એમ પરમાત્મા સંસારના ભોગો ભોગવે તો પણ ઉકાળો પીતા હોય ને એવી રીતે ભોગવે કે મારે આમાં ક્યાંય ખેંચાવા જેવું નથી મોટાભાઈ નંદીવર્ધન મારી આટલી બધી આગતા સ્વાગ્તા કરે રાત દરબારીઓ ઝૂકી ઝૂકીને મને સલામ કરે મારી પત્ની યશોદા મને આટલું માન સન્માન આપે એની અંદર ક્યાંય લેપાયા નહીં આ બધી સંસારની પળોજળમાંથી મુક્તિ એ જ સાચો માર્ગ છે પણ મારા નિકાચિત કર્મ છે કે મારે આટલો સમય રાજમહેલના ભોગોને ભોગવવાના છે એટલે સંસારથી નિર્લેખ હોય અને જ્યારે એમને જોયું કે નિકાચિત ભોગાવલી કર્મ તૂટી ગયા એક દિવસ પણ સંસારમાં રહ્યા કે હું આજે મારી પત્નીને સમજાવી દઉં કાલે મારા ભાઈને સમજાવી દઉં પરમ દિવસે મારી દીકરીને સમજાવી દઉં કે હવે બેટા મને રજા આપો હવે મારે જવું છે ના કારણ કે લેપાયા જ નથી એની અંદર આસક્ત થયા જ નથી એટલે એક ઝાટકે આ બધું છોડી શક્યા પ્રભુ મહાવીર દેવની વિચારણા કરી સોળમાં તીર્થપતિ શાંતિનાથ દાદા ચક્રવર્તી હતા ચક્રવર્તી સમૃદ્ધિ હોય છન્નું કરોડ સેવકો ચક્રવર્તી ની સેવામાં હાજર હોય બત્રીસ હજાર દેશના રાજાઓ ને ઝૂકી ઝૂકીને સલામ કરતા હોય એને ત્યાં રોજ જે રસોઈ થાય ને એમાં ચારસો મણ તો મીઠું રંધાય મણ મીઠું કેટલી રસોઈ બનતી હશે શું સમૃદ્ધિ હશે એની વિચાર તો કરો સોળ હજાર દેવતાઓ ચક્રવર્તીની સેવામાં હાજર હોય દેવતાઓ મનુષ્ય લોકના માનવીની સેવામાં હાજર હોય શું ચક્રવર્તીનું પુણ્ય હશે છતાં જ્યારે શાંતિનાથ પ્રભુજી કું દાદા અરનાથ દાદા એમને જોયું કે મારા નિકાચિત ભોગાવલી આજે પૂરા થઈ ગયા આવતીકાલે પોતે રાજમેલ છોડીને નીકળી ગયા આવી આપણી અંદર ક્યારે આવશે એની સામે આપણા ઘરમાં એક પોતું પણ રોજ બદલાતું નથી એટલી બધી તો સમૃદ્ધિ છે છતાં એ પોતા પ્રત્યેનો મોહ છૂટતો નથી બીજી બધી સમૃદ્ધિની તો વાત ક્યાં કરવી આવી નિર્લેપતાના ભાવો નિર્વેદતામાંથી પ્રગટે આપણે જે અત્યારે ગુણની વિચારણા કરી રહ્યા છે બીજો નિર્વેદતા સંસાર ભાવોથી નિર્લેપ થવું સંસારની ભોગ સામગ્રીને સાવ અલિપ્તતાથી ભોગવવી ઠીક છે પુણ્ય છે ભોગવવા મળ્યું છે પણ એની અંદર મારે આસક્ત થવાનું નથી પ્રતિ પણ આ જાગૃતિ હશે તો ચોક્કસ એક સમય એવો આવશે એક નીકળી તો સાંભળી છે ને આપણે બધાએ રોજની નવાણું પેટી ઉતરે ધનના એના બનેવી એની પાસે કેવી સમૃદ્ધિ હતી શાસ્ત્રોમાં બધા વર્ણન વાંચીએ તો આપણને એમ થાય કે એ જમાનામાં દીક્ષા આટલી સહજ હશે એક છોડીને નીકળી જાય સમૃદ્ધિ અને આમ એક જાટકે છોડીને નીકળી જાય અને નીકળ્યા એટલું નહીં ખાલી સંયમ જીવન લઈ લીધું એટલું નહીં એ સંયમ લીધા પછી એનું કેવું પરિપાલન એ ચારિત્ર જીવનની કેવી સાધના શાલીભદ્ર સુઈ જાય તો એના ગાડલાની પાંદડીઓ પાથરવામાં આવે એકાદી પાંદડી ઉભી રહી ગઈ હોય તો શાલીભદ્રના પરડાની અંદર શેર પડી જાય લોહી ઉપસી આવે એટલું તો કોમળ એનું શરીર હતું ગુલાબની પાંદડી પણ જો સેજ બરાબર ગોઠવાઈ ન હોય ને ઊંચી રહી ગઈ તો શાલીભદ્રના પરડામાં લોહી શેર ઉપસી આવે એટલું કોમળ શરીર અને એ પદ્ર વીરીની પર્વતમાળા વૈશાખના ભાવના ક્યાં એમનું સમૃદ્ધિમય આટલું સુંદર ઐશ્વર્ય વાળું જીવન અને ક્યાં બીજી બાજુ આજે કોઈ એમને પૂછનાર નહીં કોઈ કઈ સંભાળનાર નહીં અને છતાં આવી ઉત્કૃષ્ટ કક્ષાની સાધના કરી શકે કેવો સંસાર પ્રત્યેનો વૈરાગ એમના હૃદયમાં હશે ત્યારે એ સંસારને એક ઝાટકે છોડી શક્યા તો આવી નિર્વેદતાની ભાવના આપણા હૃદયમાં આપણે પ્રગટાવવાની છે અહીંયા જંબુ સ્વામી ભગવાન પ્રશ્ન પૂછે છે કે ભગવાન નિર્વેદતાથી જીવ કયો ગુણ ઉપાર્જન કરે તો કે નિર્વેદતાથી દેવ મનુષ્ય તિર્યન સંબંધી સર્વ પ્રકારના વિષય ભોગોથી ઉપની સમૃદ્ધિ મળી સમૃદ્ધિ મળે નહી ખાવાની ચિંતા નહીં પહેરવાની ચિંતા નહીં આભૂષણોની ચિંતા રોજ દેવલોકમાંથી આભૂષણો આવે અપાર સમૃદ્ધિ જે પોતે ભોગવતા હોય હવેલીના સાતમા માળીથી છઠ્ઠો માળ કેવો છે જોવા માટે જે ચિંગીમાં નીચે નથી ઉતરા આવી અપાર સમૃદ્ધિ હોય છતાં એ દેવ મનુષ્ય સંબંધી કોઈ પણ પ્રકારના ભોગો ભોગવવાનું મન ન થાય અને એનાથી નિર્લેપતા પ્રગટી જાય ભલે દેવતાઓ આવીને સાક્ષાત એને સહાય કરતા હોય મારે આ કંઈ સહાય જોઈતી નથી મને આવી કોઈ સમૃદ્ધિ જોઈતી નથી બસ સંસારથી મારું મન વિરક્ત થયું છે આ ભાવો નિર્વેદ ગુણથી પ્રગટ થતા હોય છે આવી નિર્લેપતા જો આપણી અંદર આવી જાય ને તો આપણો પણ બહુ સંસાર સીમિત થઈ જાય ભલે આજે ના આજે કદાચ હું કે તમે એટલું પરાક્રમ નહીં કરી શકીએ કે આ બધો સંસારના ભોગો છોડી અને આવતીકાલે સંયમ જીવન અંગીકાર કરી શકીએ પણ આ ભાવને તો હૃદયમાં પ્રગટાવી શકીએ અને એક વખત આ ભાવ પ્રગટશે તો ધીમે ધીમે ભાવ મજબૂત બનતો જશે અત્યાર સુધી જે સંસારના છે એ થોડીક વિરક્તતા આવશે થોડીક વૈરાગ્ય દશા આવશે કે મારે હવે આટલું બધું રાંચી માચીને નથી ભોગવવું ઠીક છે મારા પુણ્યથી મને પાંચ પકવાન ખાવા મળે છે પણ એની અંદર પણ એક થી ચાલતું હોય તો બાકીના ચારનો મારે ત્યાગ કરવો છે એક ચાલી બાકીના શાક પણ આગળ વધતા વધતા સંસારના તમામ ભોગ સુખનો ત્યાગ કરવાની ભાવના હૃદયમાં પ્રગટી જાય અને મહાપુરુષોની જેમ આપણે પણ સંસારથી વિરક્ત થઈ સંયમ જીવન અંગીકાર કરીએ અને સંયમ જીવનમાં પણ કોઈ પણ પ્રકારના આકર્ષણો પ્રલોભનો આપણને સતાવી ન શકે ખેંચી ન શકે સંયમ જીવન પણ 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 એના માટે કે જે મુક્ત થયા લપેટાતા જાય ત્યાં પાછા મારા ગુરુ મારા શિષ્ય મારા સમુદાય એ પણ બધું વધતું જાય તો એ પણ સંસાર ભાવ જ કહેવાય એનાથી પણ વિરક્ત થઈ જઈએ હું મારા આત્મકલ્યાણ માટે અહીંયા આગળ આવ્યો છું તો મારું આત્મકલ્યાણ કેવી રીતે થશે આ બધાથી પર થઈ આત્મભાવમાં સ્થિર થઈ જવું એ છે સાચી સંસારથી નિર્વેદતા તો આ બીજા નંબર નું જે ગુણ શાસ્ત્રકાર ભગવાન તો આપણને બતાવે છે કે સંસારથી નિર્વેદ થતા એ જીવને મનુષ્ય સંબંધી દેવ સંબંધી તિર્યંત્ર સંબંધી કોઈ પણ પ્રકારના ભોગ કે ઉપભોગ ભોગવવાની ઈચ્છા પ્રગટ ન થાય અને એ આસક્તિ એની તૂટી જાય એટલા માટે નિર્વેદ ગુણને આપણે પ્રગટાવવાનો છે ત્યાંથી આગળ વધીને શાસ્ત્રકારો ત્રીજા ગુણ ધર્મની અંદર પ્રવેશ કરે છે કે હે ભગવાન ત્રીજો ગુણ છે ધર્મ શ્રદ્ધા સૌથી પહેલો ગુણ સંવેગ હતો એનાથી ધર્મ શ્રદ્ધા પ્રગટે એનો ફળ તરીકે ધર્મ શ્રદ્ધા બતાવી હવે અહીંયા પૂછે છે કે ત્રીજો ગુણ ધર્મ શ્રદ્ધા છે તો એનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય તો ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય કર્મજન દુઃખોનું છેદન ભેદન તથા અનિષ્ટ સંયોગજન્ય માનસિક દુઃખોનું અવ વ્યવચ્છેદન કરી દે અને ત્યારબાદ સમસ્ત રહિત સુખને એ જીવ પ્રાપ્ત કરે સંસારની અંદર દુઃખ આવે ત્યારે તો જીવ દુઃખી થાય પરંતુ ભોગવતા ભોગવતા પણ આવી અનાસક્તતા આપણી અંદર ક્યારેય પ્રગતિ ખરી આપણે આપણી જાતને સવાલ પૂછીએ દરેક તીર્થંકર ભગવંતો રાજમહેલની અંદર દુઃખી હતા બાહ્ય ભૌતિક રીતે નહીં એ રીતે તો અપરંપાર સમૃદ્ધિ હતી પાણી માગીને દૂધ હાજર થાય એટલું બધું એમનું પુણ્ય હતું એટલું જ નહીં દેવલોક ના દેવતાઓ આવીને એમને સહાય કરે ઋષભદેવ ભગવાન માટે ત્રિસઠી સલાહકાર પુરુષમાં કલિકાંત સર્વજ્ઞ ભગવંતે લખ્યું છે ઋષભદેવ ભગવાન મોટા થયા ત્યારે કલ્પ વૃક્ષ ફળ આપતા બંધ થયા અને ઋષભદેવ ભગવાને જ ખેતી વગેરે કેવી રીતે કરવું સ્ત્રીની ચોસઠ કળા પુરુષની બોતેર કળા આ બધું જ્ઞાન એ વખતના જીવોને આપ્યું એ જીવો ખેતી કરીને પોતાના પેટનું ભરણ પોષણ કરવા માંડ્યા પણ ઋષભદેવ ભગવાને જ્યાં સુધી દીક્ષા અંગીકાર ન કરી ત્યાં સુધી કલ્પ વૃક્ષના ફળ ખાઈને જ પોતાનું જીવન પસાર કર્યું

આટલું બધું સંસારની અંદર પરિવર્તન આવતું ગયું છતાં એમને કલ્પ વૃક્ષના ફળ મળતા ગયા આટલું જબરજસ્ત પુણ્ય હતું છતાં પરમાત્મા સંસારમાં એમના હૃદયમાં એક જ હતું ક્યારે આ બધું ત્યાગ કરું અને ક્યારે સંયમ જીવનમાં પ્રવેશ કરું એટલા માટે દુખી હતા બાકી વૈભવ તો ઓછો નહોતો બે ધર્મ પત્ની હતી સો પુત્ર હતા બે પુત્રીનો પરિવાર હતો એ પણ બધા સમૃદ્ધિવાન હતા કેટલી બધી અફાટ સમૃદ્ધિ વખતે હતી કે દેવલોક માંથી દેવતાઓ આવી અને આખી સોનાની વિનિતા નગરીની રચના કરી હતી જેની અંદર એ યુગલીકો રહેતા હતા જેના ઘર સોનાના હતા એના કપડા ને આભૂષણો કેવા હશે કલ્પના કરી શકીએ આટલી બધી અફાટ સંસારની સમૃદ્ધિ વચ્ચે પ્રભુજી દુઃખી હતા સંસારના ભોગ અંદર થાય એ સંસાર પ્રત્યેની વૈરાગ્ય ભાવનાનું મજબૂત લક્ષણ છે આપણે સંસારના દુઃખમાં દુઃખી થઈએ છીએ પણ જો સુખ આવી જાય આપણું પુણ્ય જાગ્રત હોય બધી પરિસ્થિતિ અનુકૂળ મળી જાય તો આપણે ક્યારે દુઃખી થયા ખરા આ બધી પરિસ્થિતિ મને સંસાર પરિભ્રમણ વધારી દેશે હું આની અંદર લેપાઈ ગયો છું આ વસ્તુ આનંદ વધે કે ઘટે તો આ ત્રીજા નંબરનું જે ધર્મ શ્રદ્ધા નામનું લક્ષણ છે એના દ્વારા ગુરુ તો આપણને ઉદ્દેશ આપી રહ્યા છે કે સંસારના સુખને ભોગવતા ભોગવતા પણ કરે ભોગ સારા ભગવાન તમારી ઉપર રોગોનું આક્રમણ થયું અનેક પ્રકારના ઉપદ્રવો થયા અનેક ઉપસર્ગો આવ્યા અનેક પ્રકારના પરિસહોને સહન કર્યા છતાં તમે એની પણ ક્યારેય ચિંતા કરી નથી અને મેં તો ભોગ સુખોની પણ એટલી બધી ચિંતા કરી મને ખાવા માટે અન્ન મળી ગયું પહેરવા માટે કપડાં મળી ગયા રહેવા માટે જગ્યા મળી ગઈ બધું જ મળ્યું છતાં હજી વધારે કેવી રીતે મળે છતાં હજી વધારે કેવી રીતે મળે એની ચિંતામાં ને ચિંતામાં મારું આખું જીવન પસાર કરી દીધું અને તમે આવી પડેલા દુઃખોની પણ ચિંતા ન કરી મારા એવા છે કે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ચિંતા શું કરવાની મેં જ બાંધેલા કર્મ છે ભોગવી રહ્યો છું અને ભોગવાઈ જશે એટલે આપોઆપ દુઃખો બધા ચાલ્યા જશે પરમાત્માએ રોગોની કે દુઃખોની પણ ચિંતા કરી નહીં અને આપણે સુખોની પણ ચિંતા કરી એના કારણે એમનો સંસાર સીમિત થઈ ગયો નિર્વાણ પામીને મોક્ષે પહોંચી ગયા સંસાર હજી વધ્યા જ કરે છે ક્યારે જઈને અટકશે આપણને ખબર નથી તો ધર્મ શ્રદ્ધાથી જીવની અંદર એવા પ્રકારનો ભાવ પ્રગટે સમદિત જીવો જય વિહુ પાવમ સમાયરે કિંચી અપોસી હોય બંધો જેણ નિતુણ સમય દ્રષ્ટિ આત્મા માટે એમ કહેવાય છે કે સંસારની અંદર રે કરો પણ સંસારમાં રમે નહીં સંસારના સુખોને ભોગવે ખરો પણ એની અંદર નિર્લેપતા આવી જાય અને એના કારણે નિકાચિત કર્મનો બંધ એને ક્યારે પણ થતો નથી સંસારના ભોગ ભોગવે તો પણ અલ્પ કર્મ બંધ થાય અને એ કર્મને જલ્દી તોડી શકે એવું સામર્થ્ય એની અંદર પ્રગટી જાય

અત્યારે આપણી બધાની મનની ઈચ્છા શું કે મને અનુકૂળ બધું મળે તો સારું અનુકૂળ પરિસ્થિતિ અનુકૂળ વ્યક્તિ અનુકૂળ સંજોગો આ બધું જ મારા માટે સારું અને પ્રતિકૂળતા ઊભી થાય કે ના આ સંજોગો મને ન ફાવે હું એનાથી દૂર જતો રહું આવી પરિસ્થિતિ મને અનુકૂળ નહીં આવે હું આનાથી દૂર જતો રહું અથવા તો પરિસ્થિતિ મારાથી દૂર થાય આ વ્યક્તિ સાથે તો મને બનતું જ નથી એ સામે આવે મને ગમતું નથી તો એનાથી દૂર થઈ જવું આર્થ ધ્યાનનો જીવ આવી જાય તો તિર્યંજ ગતિ યોગ્ય કર્મ બંધાઈ જાય તો ધર્મ શું થશે અનુકૂળ પરિસ્થિતિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ બંનેની અંદર જીવ સમ પરિણામે રહેશે મારા પુણ્યથી મને અનુકૂળતા મળી છે અને મારા કોઈ એવા પાપો દઈ છે કે મને પ્રતિકૂળતા મળી છે એમાં મારે હરક્ષો કરવાની જરૂર નથી જાગ્રતતા ધર્મ શ્રદ્ધાથી આવે હું અને તમે આટલા વર્ષોથી ધર્મના ક્ષેત્રની અંદર આવ્યા છીએ પ્રવેશ કર્યો છે નાના હતા

કે ચાલો એક સરસ જિનાલય હોય સરસ એક હોલ હોય કે જ્યાં ધર્મ આરાધના સરસ થાય એટલે અહીંયા પણ દેવ તત્વ અને ગુરુ તત્વને પકડવાની આપણી કોશિશ જારી રહી અને એ આપણું પ્રબળ પુણ્ય કે આ ક્ષેત્રમાં પણ પ્રભુજી આપણને પ્રાપ્ત થયા આવા સ્વાધ્યાયના માધ્યમે માધ્યમે વાણી પણ આપણને પ્રાપ્ત થઈ આ બધું જ સરસ રીતે પ્રાપ્ત થયું હવે ધર્મ શ્રદ્ધા વધારે મજબૂત બની કે કેમ એનાથી સંસારના ભાવો નબળા થયા કે નહીં અંદર આત્માને પૂછવાનું છે કોઈના તરફ આંગળી ચીંધવાની નથી કોઈ આંગળી ચીંધી ચીંધીને તો સંસાર વધાર્યો આટલો બધો ધર્મિષ્ઠ તોય આવું કરે આટલો બધો તપસ્વી તોય આવું કરે રોજ દેરાસર આવનારા આવા ગુસ્સા કરે રોજ પ્રતિક્રમણ કરનારાને પણ મનમાં આવા ખરાબ ભાવો ચાલતા હોય કોઈની નિંદા કરે ટીકા કરે બીજાનું છોડી દો આપણે પોતે શું કરીએ છીએ એ જાણે તમે તમે અહીંયાથી ઘરે કે ઘરેથી અહીંયા ગાડી ડ્રાઈવ કરતા હશો ઘણા બધા આમાંથી ગાડી ડ્રાઈવ કરતા હશે તમે ગાડી ચલાવો ત્યારે તમારું ધ્યાન રાખો કે બાજુવાળો કેવી રીતે ચલાવે છે પાછળ વાળો શું કરે છે આગળ વાળો કેવી રીતે ચલાવે છે શેનું ધ્યાન વધારે રાખીએ આપણી પોતાની ગાડી કેવી રીતે ચાલે છે પ્રોપર છે કે નહીં પ્રોપર વે ઉપર છે કે નહીં કોઈની સાથે એક્સિડન્ટ વગેરે ન થાય એની કાળજી રાખીને ભલે ટ્રાફિક ગમે એટલો હોય પણ તમે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી જોવા માટે ઉભા રહો ચાલો જુઓ તો બધા ટ્રાફિક કેવી રીતે ક્લિયર કરે છે દરેક નું પોતે પોતે જાણે તમે તમારી રીતે ટ્રાફિકમાંથી નીકળી ગયા આગળ વધ્યા તમારી સફળતા છે એમ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાની મહાપુરુષો કે છે કોઈની સામે આંગળી ચીંધવાની જરૂર નથી તમે તમારા આત્માનું ચિંતન કરો હું ક્યાં છું હું શું છું હું શું વિચારું છું મારી મનની ભાવનાઓ કેવી છે નવરાશની પળોમાં આત્મચિંતન કરવાનું મન થાય છે પુસ્તકો સારા સારા વાંચવા મન થાય છે કે મોબાઈલ અને ટેબ્લેટમાં ને ટીવીમાં ટાઈમ પસાર કરીએ છીએ આપણે આપણી જાતને પૂછવાનું છે એનો જવાબ જે અંદરથી આવશે એના પરથી આપણને ખબર પડશે આપણે સાચા માર્ગે છે કે ખોટા માર્ગે છે જો ખોટો માર્ગ હોય તો અટકી જાવ સાચો માર્ગ છે આગળ વધવા માંડો બહુ સિમ્પલ ધર્મ છે કોઈ અઘરો ધર્મ નથી આપણે ટ્વિસ્ટ કરી કરીને અઘરો બનાવી દીધો છે દુનિયાની અંદર લોકોની જ પડોજણો એટલી બધી આપણા ધર્મનો પ્રચાર થાય પ્રસાર થાય અંગ્રેજી લોકો પણ આપણો ધર્મ અપનાવી લે એના માટે મહેનત કરીએ ભલા માણસ ભલાવી લે ને બીજા બધાની વાતો પછી છે પ્રભુજીએ પોતે શું કર્યું જન્મતાની સાથે ત્રણ ત્રણ જ્ઞાન હતા ધારે તો કેટલા બધાને ઉપદેશ આપી શકે કેટલા બધાને પ્રતિબોધ કરી શકે છતાં પરમાત્મા મૌન રહ્યા દીક્ષા લીધી ચોથું જ્ઞાન પ્રગટ થયું મન જ્ઞાન મનના વિચારો જાણી શકે હવે તો પ્રતિબોધ કરી શકતા કે પુણ્યશાળી તમારા મનમાં સારા વિચાર નથી તમે આ રીતે મનના વિચારોને ફેરવો તમારું કલ્યાણ થશે ના પ્રભુજી મૌન રહ્યા કેમ ફરીથી આરાધના સમૂહમાં થાય

બહુ ગંભીરતાથી વિચારવા જેવું છે ઘણી વખત છે ને આપણે અહીંયા એમ વિચારીએ કે આ વ્યક્તિએ તો આટલા સિદ્ધિ તક માસક શમણ શ્રેણી તક વર્ષી તક આટલી આંબેલની ઓળી કેટલી બધી તપશ્ચર્યા કરી આ તો છે ને એક બે ભાવમાં જ મોક્ષે પહોંચી જવાના એટલે આપણે કેવાય જ્ઞાની આપણને બધી ખબર કે હા આ વ્યક્તિ મોક્ષે પહોંચી જશે ને આ સંસારમાં રખડી જશે તું શું કરીશ તું ક્યાં પહોંચીશ એ નથી ખબર બીજા માટે બધા અભિપ્રાય બાંધી દઈએ આમ કરે છે દુર્ગતિમાં જવાનો આમ કરે છે ને મોક્ષ છે એટલે આપણે બધા કેવળ જ્ઞાની પરમાત્મા મહાવીર દેવ નું જીવન ચરિત્ર ગંભીરતાથી જો વિચારવામાં આવે વાંચવામાં આવે ને કેટલો બધો બોધ એમાંથી આપણને મળે કે પૂર્વના ત્રીજા ભાવમાં પરમાત્માએ કેટલા કર્યા આપણી કોઈ કામ કરે બુદ્ધિ લાખ વર્ષનું આયુષ્ય હતું ચોવીસ લાખ વર્ષ તો સંસારમાં રહ્યા છે રાજા પણ એ પોતે રહ્યા અને પછી છેલ્લા એક લાખ વર્ષમાં દીક્ષા લીધી તમે ખાલી કેલ્ક્યુલેશન કરજો એક લાખ વર્ષની અંદર અગિયાર લાખ એસી હજાર માસક શ્રમણ કરવા વચ્ચે વચ્ચે ખાલી એક જ પારણા ના ગણતરી કરજો બીજો દિવસ પારણા નો નહીં માસ કમણ આજે પૂરું થયું કાલે પારણું અને પરમ દિવસથી થી બીજું માસક શ્રમણ પાછું એ માસક શ્રમણ પૂરું થયું વચ્ચે એક જ દિવસનું નું પાછું માસક શ્રમણ તમે ખાલી કેલ્ક્યુલેટ કરજો વચ્ચે અગિયાર લાખ એસી હજાર છસો પિસ્તાલીસ પારણા દિવસ તો આવે ને મિનિમમ બરાબર છે આટલા જો માસક શ્રમણ થયા હોય તો એટલો પારણાનો દિવસ પણ આવે ને હવે આનું ટોટલ કરજો એક લાખ વર્ષ કરતા વધી જશે એનો મતલબ પ્રભુજીએ છ છ મહિને એક વખત પારણો ફરી બીજા છ માસક સમણ બાર મહિનામાં એક જ વાર વાપરવાનું આપણે તો વર્ષે તપજો બીજો ત્રીજો ચોથો થાય તો આ પુણ્યશાળી તો આવતા ભવે સારી વસ્તુ છે જે પણ નવકારસી નું બી પછખાણ કરે છે ને આપણે અનુમોદ કરવાની છે કોઈ દિવસ કોઈને ક્રિટિસાઈઝ કરવાના નથી નવકારસી થી લઈ એકાશ નું બેસ નું આંબે લોકવાસ જે પણ તપશ્ચર્યા કરે પ્રભુની આજ્ઞા છે તપશ્ચર્યા કરવી અને એ આજ્ઞા પૂર્વક જે આવી તપશ્ચર્યા કરતા હોય એની સામે આપણે આંગળી ચીંધીએ ના આપણી એ યોગ્યતા જ નથી આપણી પાત્રતા જ નથી કે કોઈની સામે આંગળી ચીંધી શકીએ એની અનુમોદના જ કરવાની હોય પરંતુ આપણે આપણા આત્મા માટે વિચારવાનું છે કે પ્રભુજીએ દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષની જે સાધના કરી પ્રથમ તીર્થપતિ આદિનાથ દાદા એક હજાર વર્ષની જે સાધના કરી એ સાધનામાં એમને કર્યું શું આનો જ ખાલી જો વિચાર કરીએ કોઈ જગ્યાએ તમે વાંચ્યું કે માવી સ્વાઈ ભગવાન સાડા બાર વર્ષમાં આ દેરાસરમાં દર્શન કરવા ગયા આ પરમાત્માની ભક્તિ કરવા ગયા એ વખતે પાર્શ્વનાથ ભગવાનના સાધુ ભગવંતેટો પણ થયો છે છતાં પરમાત્મા એનાથી રહ્યા ધારત તો પ્રભુજી એ વખતે સાધુઓને કહી શકત કે તમે ભલે ચાર મહાવ્રત પાડતા હોય હવે જમાનો બદલાઈ ગયો છે તમારે પાંચ મહાવ્રત પાડવા જોઈએ અને પોતે તીર્થંકર હતા ચોક્કસ ઉપદેશ પરમાત્માએ સાધુને પણ નથી આપ્યો કે સાધનાના ક્ષેત્રમાં જે વ્યક્તિ અંદર ઉતરે ને કોઈની સામે બોલવાનું એક અક્ષરનું મન જ ન થાય કારણ કે એમાં પણ કરવાનું બંધ છે અને પ્રભુજી સાધનાના ક્ષેત્રમાં એટલા બધા અડગ રહ્યા મૌનને ધારણ કરી લીધું ખાલી પાણીથી સંયમ પાડ્યો એવું નહીં કાયાથી પણ સંયમ પાડ્યો એક એક સ્થાને કાવશક ધ્યાનમાં કેવા સ્થિર રહ્યા ડિટેલમાં જો વાંચીએ તો એમનો એક ચાતુર્માસ પરમાત્માનું એવું ગયું છે જેમાં ચાર મહિના પ્રભુજી એક જ સ્થાને સ્થિર થઈને ઉભા રહ્યા સામે માત્ર માટીનું ઢેફું હતું એની ઉપર પરમાત્માની નજર સ્થિર થઈ ચાર મહિના સુધી નજર પણ નથી હટી આપણે ચાર મિનિટ આવી સાધના કરી શકીએ આ સાધનાનું બળ એમને સિદ્ધિ સુધી પહોંચાડે એમને કેવળ જ્ઞાન અપાવી દે આપણે જ્યારે આવી સાધનાની શરૂઆત કરીશું ને ત્યારે આવા તીર્થંકર ભગવંતોના બળ આપણને મળતા જ હશે અને એ બળ આપણી સાધનામાં સહાય કરશે પ્રભુજી કહે છે કે તું એક ડગલું આગળ ચાલ નવ્વાણું ડગલા ચલાવવાની મારી તને શક્તિ મળશે પણ આપણે એક ડગલું પણ ઉપાડવું નથી સદગુરુ ભગવંતના યોગે આપણે આરાધનાઓ ઘણી ઘણી બધી બધી વાર જગ્યાએ કરી છે પરંતુ હવે સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ ક્યારે કરીશું જો આ ભાવની અંદર એ સાધના નહીં થઈ શકે તો હવે પછીના ભવ આવા સારા મળશે એવી મને કે તમને કોઈને ખાતરી છે ખરી કે હા ચોક્કસ મને તો હવે મનુષ્ય જન્મ જ મળશે જ્યાં તીર્થંકર ભગવંત વિચરણ કરતા હોય એ જ સ્થાન મળશે ચાલો કદાચ હમણાં થોડોક સમય પહેલા પાઠશાળામાં સ્વાધ્યાય ચાલતો હતો શત્રુજય ગિરિરાજનું નું મહત્વ તેરસ ગઈ એની વિચારણાઓ ચાલતી હતી અને એમાં વાત ચાલી કે અત્યારે આપણે જમકીએ છીએ કે સિમંદર સ્વામી ભગવાન પાસે મને જન્મ મળે તો કેવું સારું અને સિમંદર સ્વામી ભગવાન એવું કહે છે કે કોઈ અનેરું જગ નહીં એ તીરથ તો એમ શ્રી મુખ હરી આગળ શ્રી સિમંદર બોલે તો મેં બાળકોને બધાને વાત કરી જે વિદ્યાર્થીઓ બેઠા મારા વિદ્યાર્થીમાં પાંચ વર્ષ નું પણ હોય ને પંચાવન વર્ષના પણ હોય ને પંચોતેર વર્ષના પણ હોય એટલે અમુક એકદમ પાકટ હોય અને અમુક સાવ બાળ બુદ્ધિ પણ હોય તો દરેક ના શંકાઓ પણ અલગ અલગ ઉભી થાય દરેક ના સમાધાન પણ એમની ભાષામાં આપવા પડે તો પ્રશ્ન એ થયો કે આપણે ભરત ક્ષેત્રના માનવી સાચા સુખી કે જેને સિમંદર સ્વામી ભગવાન પાસે જન્મ મળ્યો છે સાચા સુખી કોણ વધારે સારા તો મેં કીધું કલ્પના કરો કે આપણો આની પહેલાનો અનુભવ

જો ખરેખર આવતો ભાવ મારો મનુષ્યનો હોય ને તો ભલે તમે નહીં મળો તો ચાલશે પણ મને જો શત્રુજય ગિરિરાજ મળી જાય બસ એના સાનિધ્યમાં એવો હું સાધનામાં જોડાઈ જાઉં કે જે અનંત આત્માઓની સિદ્ધ ભૂમિ છે એ મારા માટે પણ સિદ્ધ ભૂમિ બની જાય અને કદાચ આપણું એ પુણ્ય જાગ્રત થયું શ્રીમંત સ્વામી ભગવાન પાસેથી મનુષ્ય ક્ષેત્રમાં ભરત ક્ષેત્રમાં જન્મ મળ્યો કે જ્યાં સિદ્ધાચલ ગિરિરાજ વિદ્યમાન છે એનું શરણું પણ મળ્યું હવે આદિનાથ દાદા પાસે જઈને આપણી પ્રાર્થના શું હોય મને આવતો એવો આપજે જન્મ મહાવિદે માં હોય વળી તીર્થંકર કુળ હોય

મારે તો આ જ ભવમાં મોક્ષે જવું છે પરમાત્માના વચન ખોટા પડવા હોય તો પડી જાય કે આ પાંચમા આરાની અંદર અહીંયા ભરત ક્ષેત્રમાંથી કોઈ મોક્ષે પહોંચવાનું નથી છેલ્લે જંબુ સ્વામી મોક્ષે પહોંચ્યા હવે આવતા ઉત્સર પેણી કાળમાં શ્રેણીક રાજાનો જીવ પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી તરીકે જ્યાં સુધી ધર્મ તીર્થની સ્થાપના નહીં કરે ત્યાં સુધી આ ભરત ક્ષેત્રમાંથી કોઈ જીવ મોક્ષે પહોંચવાનો નથી પણ પરમાત્માને મારે મીઠો ઠપકો આપવો છે ચેલેન્જ કરવી છે પરમાત્મા દસ અછેરા કેમ નહી ભાઈ નોટ લક્ષ તો હંમેશા ઊંચું જ રાખવું પડે લક્ષ નીચું રાખીશું ને તો એ ઊંચું લક્ષ ચૂકાય જશે આપણે આવતો ભવ માંગ્યો એનો મતલબ હજી સંસારમાં પરિભ્રમણ કરવું ગમે છે મને નથી જોઈતો આવતો ભવ બસ મારે આ જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવું છે જે થવું એ થાય જે વચનો ખોટા પડવા હોય પડે દેવલોક ની આલમ આખી દોડાદોડ કરવા માંડે કે આ કેવડી બની ગયા અહીંયા આગળ અમારે આવવાનું અહીંથી ઉપાડીને આપણને કદાચ શ્રીમંતર સ્વામી પાસે મૂકી દે કે ચાલો કેવળ જ્ઞાન પ્રગટ થયું અહીં તો રહેવાય જ નહીં હવે આ ક્ષેત્ર એના માટે યોગ્ય જ નથી જે થવું હોય થાય પણ મારે આજ કૌમાં ગાતી કર્મનો ક્ષય કરવો છે કરવો છે ને કરવો છે આ જ્યારે મજબૂત શ્રદ્ધા આપણા હૃદયમાં જાગૃત થશે ને પુણ્યશાળી ઓટોમેટિક માંગ્યા વગર આવતો ભવ મહાવીદે ક્ષેત્રમાં મળી જશે જ્યાંથી મોક્ષ માર્ગ ચાલુ છે પછી એ શ્રીમદર સ્વામી ભગવાન પણ હોઈ શકે સ્વામી ભગવાન પણ હોય શકે સ્વામી સુબાહુ સ્વામી કોઈ પણ મોક્ષની સાધનામાં જ આગળ વધવું છે તો આપણે પર્ટિક્યુલર કેમ માંગીએ કે મને આ જ જગ્યા આ જ રીતે જન્મ મળે તો જ હું આગળ વધુ ના મારે આ જ પૌરમાં આજે

શ્રીમંતર સ્વામી ભગવાનનું પુણ્ય એવું છે કે એનું નામ વધારે લેવાય છે બાકી બીજું કોઈ આમાં તરતમતા કે ભેદભાવ નથી કે ભાઈ યુગમંદર સ્વામી ભગવાન એના કરતા સહેજ નબળા છે કે જ્ઞાનમાં ઓછા છે કે ના બધા જ સરખાં છે છતાં પુણ્યની તરતમતાના કારણે શ્રીમંદર સ્વામી ભગવાનનું નામ વધારે લેવાય છે તો આપણે જ્યારે આ શ્રદ્ધાની વાતો કરીએ છીએ એની વિચારણા કરીએ છીએ તો એક જ વસ્તુ વિચારવાની મારે આ ધર્મનો પ્રચાર કે પ્રસાર કરવો હોય તો એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીની વાત છે ભગવાને પણ ધર્મના પ્રચાર માટે વિશેષ કોઈ મહેનત કરી નથી ધારત તો જન્મતાની સાથે ત્રણ જ્ઞાન હતા પ્રચાર કરી શકત દીક્ષા લીધા પછી ચોથું જ્ઞાન આવ્યું પ્રચાર કરી શકતું કર્મ નામ ગોત્ર કર્મ ચાર અગાથી બાકી છે એ પૂરા કરવા માટે જીવન પસાર કરી રહ્યા છે અને એ વખતે એમનું પુણ્ય કેવું હતું કે દેવલોકના જે ટોપ કક્ષાના કહી શકાય એવા ઇન્દ્ર મહારાજા ચોસઠ ચોસઠ ઇન્દ્ર એમના ચરણ ની અંદર આડોટતા હતા એમના ચરણમાં ઝૂકી જતા હતા ધારક તો એક ઇન્દ્ર મહારાજા કીધું હોત ને આ બધા કસાઈઓ છે બધા ખરાબ ધંધા કરનારા છે એને ત્યાં રત્નાના ઢગલા કરી દો અને બધાને મારા ફોલોઅર્સ બનાવી દો કરી શકત શક્તિ તો હતી ને જ્ઞાન પણ હતું શક્તિ પણ હતી છતાં પરમાત્માની હાજરીમાં કાલ રોજના પાડા મારતો તો એક સૂચના નથી કરી કે તું ત્યાં જા અને મારો ધર્મ સમજાવ અને એને સાચા માર્ગે વાળી દે આપણી શું તાકાત કે બીજાને આપણે ધર્મ પમાડી શકીએ આપણે ત્યાં સરખો નથી પામ્યા પ્રભુ તો પામી ગયા હતા છતાં એને પ્રચાર નથી કર્યો કે મારા ધર્મનો બહુ જ પ્રચાર થાય અહિંસામય જીવન જીવવા માંડે પરમાત્માએ જોયું તો પોતાના જ્ઞાનની અંદર જે જીવની જેવી લાયકાત હોય એ પ્રમાણેનું એ જીવન પસાર કરે તમે હજાર પ્રયત્ન કરો એની યોગ્યતા નથી એની પાત્રતા નથી તો ગમે એટલું તમે પુરુષાર્થ કરશો એ જીવ વળવાનો નથી અને એટલા જ માટે પ્રભુજી સમવસણ માં બેસીને દેશના આપવાના હોય ત્યારે દેવતાઓ આખા નગરની અંદર વગાડે દેવતાઓ અને બધાને કરે કે ભગવાન મહાવીર ની દેશના ઉપકરણમાં શરૂ થઈ છે એ પુણ્યમાન આત્માઓ પધારો 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 પણ કોઈને આંગળી પકડીને ખેંચી લાવતા અત્યારે આપણે ધર્મના પ્રચાર માટે મહેનત કરીએ છીએ એ તો પ્રચાર ને પ્રસાર કેટલો થશે જ્ઞાની જાણે આપણું કલ્યાણ થયું આપણને ખબર છે કે મારી અંદર જે દોષ રહેલા છે એ કેટલા પ્રમાણમાં ઓછા થયા કેટલા અંશે ઓછા થયા અને હું કેટલો સાચા પરમાત્માના માર્ગે આગળ વધ્યો બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે ધર્મ શ્રદ્ધાથી જીવને આ સંસારના ભોગોથી વિરક્તતા પ્રાપ્ત થાય સંસારના ભોગ છોડવા જેવા લાગે અને એ છોડેલા ભોગો દ્વારા સંયમ પ્રયાણ કરવાનું મન થાય સંસારના શણગાર છોડીને અણગાર બનવાનું મન થાય અને એમાં પણ વૈરાગ્ય ભાવની પ્રબળતા એવી વધતી જાય કે ચારિત્ર જીવનમાં પણ કોઈ જાતની મોહ માયા મમતા એને સતાવી ન શકે અને પોતે

સંસાર ભાવથી મુક્ત થઈએ આત્મ ભાવમાં સ્થિર થઈએ અને આત્માની જે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અનંત વીર્ય અગુરુ લઘુ પણ હું અક્ષય સ્થિતિ આવ્યા બાદ શું આત્માનો જે મૂળભૂત સ્વભાવ એની અંદર આપણે રમમાણ કરીએ સ્થિર થઈએ અને જલ્દીમાં જલ્દી સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરીએ એ જ અભિલાષા અહીંયા આપણે વિરામ લઈએ છીએ આવતીકાલે પાછા સવારે આપણે આચાર્ય પદની આરાધના માટે <laughs> 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 जी जीशवा बोले रात